પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ સમગ્ર લક્ષી સિદ્ધાંતો યુનિટ નંબર બે છે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ ભારતમાં બેન્કિંગ પદ્ધતિ આપણે તેમાં બેંકની વ્યાખ્યા અને તેના પ્રકારોનો અભ્યાસ કરેલો હતો બેન્કનું મહત્વ અને કાર્યોમાં આપણે પ્રણાલીકાગત કાર્યોનો અભ્યાસ કરેલો હતો આજે આપણે આઈ છે બિન પ્રણાલીકાગત કાર્યો જે પરીક્ષામાં વારંવાર પૂછાયા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે તો બેંકની વ્યાખ્યા લખી બેંકના સમજૂતી આપો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે વારંવાર અને ખાસ મોસ્ટ પી છે એટલે આખો વિડીયો સ્કીપ લેજો અને પછી તમારી બુકમાં નોટડાઉન કરી લેજો કે જેથી કરીને તમને પ્રોબ્લેમ થાય નહીં આપણે તો બેંકની વ્યાખ્યા ગયા વખતે જે હતી એ વ્યાખ્યા છે અને એના લક્ષણો તારવેલા છે બરોબર એ તમારી નોટબુકમાં લખેલા છે અને સમજાવેલ છે આપણે બરોબર આજે આપણે શરૂ કરવાનું છે વ્યાપારી બેંકના બિન પ્રણાલીગત કાર્યો તો વ્યાપારી બેંકના બિન પ્રણાલીગત ગતકારીઓ અર્થશાસ્ત્રના સંચાલન અને વિકાસમાં મહત્વનો ફાળો આપે છે એટલે કે વ્યાપારી બેંકના બિન પ્રણિત કાર્યો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તમને ખબર છે કોર બેન્કિંગ પદ્ધતિની અંદર વ્યાપારી બેંકના બિન પ્રણાલિકિત કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે હાલની આ બેન્કિંગ પદ્ધતિને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડી અને ખૂબ આગળ વધારવામાં આવેલ છે તો આ કાર્યો કેટલીક એજન્સીઓને સેવાઓ પૂરી પાડે છે જે નીચે મુજબ વર્ણવી શકાય આમાં તમારી રીતે ઉમેરી શકો આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે કોર બેન્કિંગ પદ્ધતિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે જેને અત્યારે ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી સાથે સરખાવવામાં આવે છે તો પેલું કાર્ય છે સેફ ડિપોઝિટ વોલેટની સેવા સેફ ડિપોઝિટ ઇંગ્લિશ વર્ડ લાગે તમને તો જ્યારે પણ વ્યાપારી બેંક જાહેર જનતા માટે પસંદ કરેલી શાખામાં સેફ ડિપોઝિટ વોલ્ટની સગવડ આપે છે એટલે એવું કે કોઈ વ્યાપારી બેંક હોય એના ગ્રાહકને લોકરની સુવિધા આપતી હોય જેને આપણે ઇંગ્લિશમાં સેફ ડિપોઝિટ વોલ્ટ કહે છે જેમાં ગ્રાહક પોતાની કિંમતી વસ્તુ લોકરમાં મૂકે છે અને જેના વિશે બેન્કરને કોઈ માહિતી મળતી નથી આ લોકરનું સંચાલન યોગ્ય પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હોય છે આ લોકરમાં પણ બે ચાવી હોય છે એક બેન્કર પાસે હોય અને ગ્રાહક પાસે હોય છે કે બંને ચાવીનો ઉપયોગ કરવા બાદ જ આ લોકર ખુલતો હોય છે અને આ લોકર માટે લોકો પાસેથી લોકરનું અમુક ભાડું લેવામાં આવે છે આપણે બીજું છે સેફ કસ્ટડીની સેવા હવે આ શું છે તો જ્યારે લોકો જામાં ટૂંકમાં મેં લખેલ છે કે બેંકને પોતાની અમુક કિંમતી વસ્તુઓ સાચવવા માટે સીલબંધ કવરમાં આપવામાં આવે છે કેવી વસ્તુ હોય તમને ખબર છે લોકો પાસે વગેરે જેવી સલામત રીતે સાચવવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે તેથી તે શું કરે એક કવર સીલબંધમાં પેક કરે અથવા તો એક પેટીમાં બંધ કરી અને બેંકને આપે છે અને તે અંગે બેંક તેને એક પોચ આપે છે અને તેની રજિસ્ટરમાં તેને નોંધ કરે છે આવી આપેલી વસ્તુઓ પર બેંકનો કોઈ અધિકાર લાગુ પડતો નથી એટલે કે પૂર્વ અધિકાર કોઈ લાગુ ન પડે કારણ કે આ તમામ વસ્તુ કોની હોય છે ગ્રાહકની હોય છે છે અને તેને એક રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે ગેરંટી આપવાનું કાર્ય બેંકો અન્ય વ્યક્તિઓ કે અન્ય પક્ષોની તરફેણમાં પોતાના ગ્રાહકો વતી ગેરંટી આપવાનું કાર્ય કરે છે એટલે હું તો તમને ખબર હોય તો ગ્રાહકો ને પૈસાની હાલતા જરૂર હોય ત્યારે બેંક પોતે યોગ્ય લઈ અને ખાતરી આપે છે ગ્રાહક વતી એટલે કે ગેરંટી લે છે આપણે આ અંગે બેંકો ગ્રાહક પાસેથી તારણ પણ લઈએ છે આપણે કોકને ગેરંટી આપો તો આને પૈસા આપું એ બેંક પણ અન્ય લોકો કે પસકારોની તરફેણમાં ગ્રાહકો વતી ગેરંટી આપવાનું કાર્ય કરે છે ત્યારબાદ છે રોકાણ અંગે સલાહ તો રોકાણ અંગે સલાહ આપવાનું કાર્ય પણ બેંક કરતી હોય છે તો કઈ રીતે કરે છે એ આપણે જોઈએ કે વ્યાપારી બેન્કો શેર દલાલોની મદદ દ્વારા તમને ખબર છે બજારો આપણે શેર બજારમાં એના દલાલો હોય એની મદદ દ્વારા રોકાણ અંગે સલાહ સૂચન અને માર્ગદર્શન પેલા તો સલાહ આપે પછી સૂચન કરે અને એનું માર્ગદર્શન કરે કે કેમાં રોકાણ કરવું કેમાં ન કરવું આવું કાર્ય પણ વ્યાપારી બેન્કો હાથ ધરતી હોય છે જે કાર્યોમાં તેનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ છે અન્ય સ્થળે નાણાં મોકલવાનું કાર્ય એનો મતલબ કે નાણાકીય સુવિધાઓને સ્થાનિક કક્ષાએથી અન્ય કક્ષા સુધી પહોંચાડવા માટે વ્યાપારી બેન્કો દ્વારા ડ્રાફ્ટ એમટી વગેરે જેવી સુવિધાઓ

જવાબદારી લેવામાં આવે તો વ્યાપારી બેન્કો આ રીતે તેઓ લોન શેર કે મૂડીના સંદર્ભમાં સહાયરૂપ બનતા હોય છે ક્યારે પણ કોઈ ગ્રાહકને કે અન્ય કોઈ સરકારી સંસ્થા કે અર્ધ સરકારી કે કંપનીને લોનની જરૂર પડે ત્યારે તેનું અંડર રાઇટિંગ એટલે કે લેખિત સ્વરૂપમાં ટોટલિક માહિતી વ્યાપારી બેન્કો દ્વારા રજૂ કરવામાં આવતી હોય છે ત્યારબાદનો મુદ્દો છે વ્યાપાર ઉદ્યોગ વિશે આંકડાકીય માહિતી હવે ઘણીવાર એવું બને કે ગ્રાહકોને પૂરતી માહિતી ન મળતી હોય તો હું કહે કેટલીક બેન્કો દેશના ઔદ્યોગિક ધંધાની આંકડાકીય માહિતી ભેગી કરે છે અને તેને સામયિક સ્વરૂપે બહાર પાડે છે એટલે કે એને શું કરે આપણે આપણે ખબર તો નથી આપણે સામાયિક બહાર પડતા આપણે એ રીતે સામાયિક સ્વરૂપે તેને બહાર પાડે છે કે જેથી કરીને ગ્રાહકોને અન્ય બેન્કોના આંકડાકીય માહિતીની માહિતી મળી રહી છે આપણે બરાબર પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ આવે છે જેથી કરીને દેશના લોકોને આર્થિક પ્રવાહો ધંધા સંબંધી વિશ્વાસપાત્રતા મળી રહે છે કારણ કે બેન્કે જે માહિતી રજૂ કરેલ હોય એ વિશ્વાસપાત્ર હોય છે તેથી વ્યાપાર ઉદ્યોગ વિશેની આંકડાકીય માહિતી વેપારી બેંક દ્વારા મળી રહે છે ત્યારબાદ છે શાખ પત્રો અને પ્રવાસી ચેક હવે શાખ પત્રો કોને કહેવાય પેલા તો તો કોઈ એક બેંક અન્ય વિદેશી બેંકોને લેખિતમાં વિનંતી મોકલે છે જેને પ્રતિનિધિ તરીકે બેંકરને ગણવામાં આવે છે આ મુખ્ય હેતુ લખેલા ચેકની ચૂકવણી કરવા જે માહિતી રજૂ કરીએ તેને શાક પણ કહે છે વ્યાપારી બેંકો લોકોને વધુ ઉપયોગી સેવાઓ આપવાના હેતુથી શાક પત્રો શાક પરિપત્ર પ્રવાસી ચેક વગેરે જેવા લખી આપવાનું કાર્ય પણ કરતી રહે છે કે જેથી કરીને એને બાહેધરી પણ આપે છે કે તેને આગળ જતા કોઈ મુશ્કેલી થતી નથી ત્યારબાદ છે વિદેશી હુંડિયામણ સંબંધી વ્યવહારો તો એમાં શું આવે કે ભારતીય બેન્કોએ જે દેશો સાથે વ્યાપાર સંબંધો બાંધ્યા છે એમની સાથે દેશની હુંડિયા પણ બાંધ્યો હોય છે કારણ કે જો જેની સાથે વ્યાપાર સંબંધ હોય એની સાથે વિદેશી ને સંબંધ બાંધ્યા હોય તો જ વેપાર થઈ શકે બાકી શક્ય બને આમ વ્યાપારી બેન્કો વિદેશી હુંડિયામણને લગતું કામકાજ પોતે જ સંભાળે છે અને નિકાસને પ્રોત્સાહન મળે માટે શાખ પૂરી પાડે છે શાખ એટલે હું પ્રતિષ્ઠા પૂરી પાડે નિકાસ કરે વધુ ને વધુ વ્યક્તિઓ એવું કામ કરે છે અને જેમ કે લેણું બિલ હુંડિયામણ જકાટ વગેરે માટે તાલીમ પણ કર્મચારીની નિમણૂક કરેલ હોય છે ત્યારબાદ છે કાર્યમાં મર્ચન્ટ બેન્કિંગ હવે તમને એમ લાગે કે મર્ચન્ટ બેન્કિંગ કોને કહેવાય તો વ્યાપારી બેંકો મર્ચન્ટ બેન્કિંગ નું એક જુદો વિભાગ પણ રાખે છે જેમાં ઔદ્યોગિક ક્ષેત્રે નિયોજકોને સલાહ અને સહાય પૂરી પાડવામાં આવે છે તેમજ પ્રોજેક્ટ શરૂ થાય ત્યાંથી પૂરો થાય ત્યાં સુધી બધાની તમામ પરિસ્થિતિનું પ્રદાન કરે છે બીજી રીતે આપણે કહેવું હોય કે જ્યારે પણ કોઈ નિયોજક પોતાનો પ્લાન્ટ રજૂ કરે છે ત્યારે એ શરૂ કર્યો હોય પ્રોજેક્ટ ત્યાંથી કરીને પૂરો થાય ત્યાં સુધીનું પૂરેપૂરું આદાન પ્રદાન કરવા માટે મર્ચન્ટ બેન્કિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારબાદ છે પાર્ટિસિપેટિંગ સર્ટિફિકેટ કાઢી આપવા બાબત હવે એ હો આ એક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે જે વિદેશની બેન્કો હોય તો ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવા માટે ભારતમાં રહેલી વિદેશી બેન્કો આવા સર્ટિફિકેટ કાઢી આપે છે જેને થાપણ સર્ટિફિકેટ તરીકે ઓળખવામાં આવે છે આવું સર્ટિફિકેટ ભારતમાં નેશનલ બેન્ક અમેરિકન એક્સપ્રેસ બેન્ક જેવી બેન્કો કાઢી આપે છે આ બેન્કમાં જ્યારે તમારે કોઈ પણ લોન લેવી હોય ત્યારે આ સર્ટિફિકેટ રજૂ કરો તો તમારું એક પ્રકારનું શાક સર્જનનું સાધન તરીકેનું કાર્ય કરે છે એટલા માટે આ સર્ટિફિકેટ ખૂબ મહત્વનું ગણવામાં આવે છે ત્યારબાદ છે ટેલર સિસ્ટમ હવે ટેલર સિસ્ટમ એટલે જયારે તમારે પૈસાની તાત્કાલિક જરૂર હોય એના માટેની આ પદ્ધતિ છે કે આ સિસ્ટમ દ્વારા ચેકની રોકડ કરવાની ચુકવણી ઝડપથી થઈ શકે છે તે હેતુથી અપનાવેલી આ એક પદ્ધતિ છે આ પદ્ધતિ હેઠળ ગ્રાહકો દ્વારા ચેક રજૂ કરવામાં આવે છે અને તેને તરત જ નાણાંની ચુકવણી કરવામાં આવે છે આ એક ઝડપી પદ્ધતિ છે ટેલર સિસ્ટમ કે જેમાં ગ્રાહકને જે ચેક લખો હોય તેના નાણાં તેને તાત્કાલિક ચૂકવી આપવામાં આવે છે ત્યારબાદનું કાર્ય છે ગ્રાહકોના રેફરી તરીકેનું કાર્ય પહેલાં તો ઘણા નહીં થાય કે રેફરી એટલે મધ્યસ્થી તમને ખબર છે બે ટીમ હોય તો એના મધ્યસ્થી કાર્ય કરતો હોય બે ટીમ તો આપણે એમાં જોઈએ વેપારી પ્રવૃત્તિમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિમાં બંને પક્ષો એકબીજાથી અજાણ હોય છે તમને ખબર છે જ્યારે વેપાર પદ્ધતિ તમે કરો ત્યારે ખરીદ વેચાણ કરતા હોય ત્યારે બંને પક્ષો ખરીદનાર અને વેચનાર બે એકબીજાથી અજાણ હોય છે ત્યારે બેંક મધ્યસ્થી મધ્યસ્થી રેફરી મધ્યસ્થી તરીકેનું કાર્ય કરીને રેફરીની ભૂમિકા ભજવે છે પરિણામ સ્વરૂપે વાસ્તવિક હકીકત અને વિશ્વાસ મેળવી શકે છે આમ ધંધા ઉદ્યોગના વિકાસમાં મહત્વનો ફાળો રેફરી તરીકેનું વ્યાપારી બેંકો કરતી હોય છે ત્યારબાદ છે મોબાઈલ બેન્કિંગ આ અત્યારની આધુનિક સુવિધા છે આપણે તમને બધા મોબાઈલ વાપરો જ છો મોબાઈલ બેન્કિંગ એટલે કે ફરતી બેંક જે વાહનમાં કામ કરતી હોય છે તમને ખબર છે મોબાઈલ કોર્ટ હોય મોબાઈલ પોલીસ હોય એક પ્રકારની ગાડીમાં હોય સુવિધા પૂરેપૂરી કે જેમાં પૂરેપૂરી તમને સગવડો આપવામાં આવે છે તો બેન્કમાં પણ એવું જોઈએ છે આ વાહનમાં બેંક અંગેની બધી જ સગવડો પૂરી પાડવામાં આવતી હોય છે એટલે ગ્રાહકને બેંક સુધી જવામાં નથી આવતું બેંક સુધી ગ્રાહક સુધી બેંક આવે છે તેથી જેને મોબાઈલ બેન્કિંગ કહેવામાં આવે એટીએમ ની સેવા આ પ્રકાર આ એક પ્રકારનું મશીન છે કે જેને લોકો એની ટાઈમ મની તરીકે ઓળખે છે લોકો એવું કે એની ટાઈમ મની પરંતુ વ્યાપારી બકો એને વ્યાપારી બેંકો એને એની ટાઈમ મની નથી કહેતા એને એવું કહે છે ઓટોમેટિક ટેલર મશીન કે જ્યારે તમારે રૂપિયા થતા હોય ત્યારે નીકળે તમારા માટે તો આજે દેશમાં વ્યાપારી બંકો આ સેવા શરૂ કરી છે આ મશીનમાં બેંક દ્વારા અપાયેલા કાર્ડ દ્વારા નક્કી કરી રકમ તરત જ પ્રાપ્ત થાય છે ચેકબુક કે પાસબુક ની જરૂર નથી પડતી બેંકે જવાની પણ જરૂર નથી પડતી એટીએમ કાર્ડ દ્વારા ગ્રાહક ગમે ત્યારે ગમે ઈચ્છા પ્રમાણે રોકડ પ્રાપ્ત કરી શકે છે અને આ એટીએમ માટે બેન્કો અમુક ચાર્જ વસૂલ કરતી હોય છે જે વાર્ષિક ચાર્જ નોર્મલી હોય છે કે ગ્રાહકોને તાત્કાલિક નાણાં મળી શકે છે આ તમારા તથા વ્યાપારી બેંકના બિન પ્રણાલી જગત

એટલે કે નવા નવા નવી ને તમે લઉં નવા નવા કાર્ય હાથ ધરવા આ કાર્યનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે જેને લીધે ગ્રાહકોને વધારે ને વધારે બેન્કિંગ સેવાઓ અને સુવિધાઓનો લાભ મળે છે તમે જોઈ જાવ એટીએમ ટેલર મોબાઈલ બેન્કિંગ આ નવી નવી સુવિધાઓનો લાભ મળે છે આવા કાર્યોને લીધે બેન્કિંગ સિસ્ટમ ઝડપી બની છે અને સલામતી પણ વધી છે અને ઉદ્યોગ ધંધાને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે આ તમારો હતો દસ માર્કનો પ્રશ્ન જો બેય પૂછાય તો વીસ મર્ગમાં પ્રશ્ન હોય છે એટલે વ્યવસ્થિત તમારા બુકમાં ડાઉન કરી લેજો અને કોઈ પ્રોબ્લેમ હોય તો મને કે થેન્ક ફોર વોચિંગ વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વધુ ને વધુ શેર કરજો કે અન્ય લોકોને મળી શકે અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અન્ય વિડીયો કે અન્ય મટીરિયલ મૂકવામાં આવે તો તમને સરળતાથી મળી શકે